રેસ્ટોરન્ટ ભાડે ચલાવી રહેલા બાબુભાઈએ નશામાં ગ્રાહક અને દીવ પોલીસ સાથે કરી બબાલ. ચામુંડા રેસ્ટોરન્ટ ચલાવી રહેલ બાબુભાઈએ નશામાં કરેલું ગેરવર્તન દીવ પોલીસ માટે શર્મનાક ઘટના બની અને દીવ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ચામુંડા રેસ્ટોરન્ટને ભાડા પેટે બાબુભાઈ ચલાવી રહ્યા હોય અને જે દારૂ પીને હોટેલમાં જમવા આવેલા ગ્રાહકો સાથે નશાની હાલતમાં ખૂબ જ ગેરવર્તન કર્યું, જેમાં ઉનાથી આવેલા મહેમાનો તેમજ દીવના સ્થાનિક સાથે દારૂના નશામાં મહિલા સાથે ગેરવર્તન કર્યું અને અપશબ્દો બોલી. આ ઉપરાંત જ્યારે ગ્રાહકોએ પણ સામે જવાબ આપ્યો તો ગુસ્સામાં આવીને બાબુભાઈએ મહિલા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી, પરંતુ તે વચ્ચે તેમના માણસો અને અન્ય લોકો દ્વારા તેમને પકડીને દૂર કરવામાં આવ્યા અને દીવ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી અને દીવ પોલીસ સ્ટેશન લઈ જવા માટે ગાડીમાં બેસવા માટે કહ્યું, ત્યારે બાબુભાઈએ દારૂના નશામાં પોલીસ કર્મીને પણ ધક્કો મારી દીધો અને વર્દીમાં આવેલા પોલીસ કર્મી પર, જો બાબુભાઈ દારૂના નશામાં આ રીતે હાથ ઉપાડી લેતા હોય તો સામાન્ય માણસો સાથે તો એ શું ન કરી શકે. આપ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે દીવ પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસ કર્મીએ ગાડીમાં બેસાડતા હતા તે દરમિયાન બાબુભાઈએ વર્દીમાં આવેલા પોલીસ કર્મીને ધક્કો મારીને દૂર કરી દીધા અને અન્ય બીજા પોલીસ કર્મીને પણ ધક્કો માર્યો. જ્યારે પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ કર્મીઓની સામે બાબુભાઈ ખૂબ જ ગેરવર્તન કરી રહ્યા હતા અને વારંવાર બોલતા હતા કે હું દારૂ પીધેલો છું અને હું રોજ પીવું છું, અને ગ્રાહકો દ્વારા બાબુભાઈ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે દીવ પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દીવ પોલીસ આ ગ્રાહકોને ખાસ કરીને આ રીતે દારૂના નશામાં રોડ ઉપર મહિલા સાથે ગેરવર્તન કરતા બાબુભાઈ સામે શું કાર્યવાહી કરશે. પ્રવીણ મકવાણા, KN ન્યૂઝ, ઉના.